જો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ભણીશું ધોરણ એકમાં માં વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ નંબર દસ વડદાદા ભણીશું બાળ મિત્રો તમે વડનું ઝાડ તો જોયું જ હશે વળનું ઝાડ એ સૌથી મોટું ઝાડ છે એટલે એને વડદાદા તરીકે ઓળખવામાં આવે છે ચલો હવે આપણે વરદાદાની વાર્તા સાંભળીએ જતીન એના દાદા સાથે ફરવા ગયો ગામના પાદરે મોટું ઝાડ તેણે જોયું ઝાડ હતું વડનું વડ જોઈ જતીન રાજી રાજી થઈ ગયો લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું દાદાજી આ શું છે દાદાજી કહે આ વડદાદાનું ફળ છે જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યા વડદાદાને તો મોટા મોટા પાન હતા અને પાન પણ લીલા લીલા છમ વરદાદાનું થડ તો ખૂબ જાડું હતું જતીને થડને બાથ ભરી પણ થડ બાથમાં આવ્યું નહીં વડલા ઉપર જતીને નજર રાખી એને ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો વાંદ પાદરે એક કેસુડાનું ઝાડ પણ હતું કેસુડો જોઈને જતીન રાજી રાજી થઈ ગયો જતીનની નજર વરદાદાના થડ નીચે પડી તો વરદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો જતીને એ ખેંચ્યું પણ ખેંચાયું નહીં એના દાદાને પૂછ્યું દાદાજી આ શું છે દાદાજીએ જવાબ આપ્યો આ વડનું મૂળ છે ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે એમને વડવાઈ કહેવાય છે જતીને એને લટકી જોયું અને હિંચકા ખાવાની તો મજા પડી ગઈ બાળ મિત્રો હવે આપણે જોઈએ નવા શબ્દો બાથ પાદર વડવાઈ જવાબ આપો આપણે જે આ વાર્તા સાંભળી છે હવે એના ઉપરથી આપણે એના જવાબ આપવાના છીએ તો ચાલો હવે આપણે જવાબ આપીએ તમે કયા કયા ઝાડ જોયા છે તો આપણે લીમડો જોયો છે આસોપાલો જોયો છે આંબો આપણને કયું ફળ આપે છે આંબો આપણને કેરી આપે છે કેરી જામફળ બોરને શું કહેવાય કેરી જામફળ બોરને ફળ કહેવાય ઝાડનો કયો ભાગ લીલોછમ હોય છે ઝાડના પાનનો ભાગ લીલો લીલોછમ હોય છે જમીનની અંદર ઝાડનો કયો ભાગ હોય છે જમીનની અંદર ઝાડના મૂળનો ભાગ હોય છે ઝાડનો સૌથી જાડો ભાગ કયો હોય છે ઝાડનો સૌથી જાડો ભાગ થડ હોય છે થડમાંથી જુદા પડતા ફાટાઓને શું કહેવાય થડમાંથી જુદા પડતા ફાટાઓને ડાળીઓ કહેવાય તમે કયા કયા ફૂલ જોયા છે તમે ગુલાબના અને બીજા જે તમે જોયા હોય એ તમે લખી શકો છો વડના લટકતા મૂળને શું કહેવાય લડના વડના લટકતા મૂળને વળવાય કહેવાય ચલો આપણે હવે વડદાદાનું એક નાનકડું એવું ગીત ગઈએ વડદાદાની લાંબી દાઢી લાંબા લાંબા વાળ ઓળમ કોળમ રમતા રમતા ભૂલા પડ્યા બાળ ઓ વરદાદા આ ટેટા રાતા ને વળી મોટા પછી રમીશું આગે જઈને આટા ને વળી પાટા બાળમિત્રો પાઠ નંબર દસ વડદાદા અહીં સમાપ્ત થાય છે